નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારી વચ્ચે સર્જાયેલી લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડના ઓનલાઈન ડિસ્ટન્સ લર્નિંગ કાર્યક્રમમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 8માં વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 3, એનું નામ છે સંશ્લેષિત રેસા અને પ્લાસ્ટિક, તો એના માટેનું મિત્રો લેક્ચર 6 છે. આ 6 લેક્ચરની અંદર આપણે સંશ્લેષિત રેસાના ગુણધર્મો વિશે, પ્લાસ્ટિક એની અંદર એકમોની ગોઠવણી કયા પ્રકારે છે એના વિશે, પ્લાસ્ટિક કે જેનો ઘર વપરાશની અંદર વધારેમાં વધારે ઉપયોગ થાય છે તો એના ગુણધર્મો વિશે, અને છેલ્લે અહીંયા પોલિથીન વિશે આપણે સમજવું છે. બરોબર છે? તો અહીંયા પહેલી આપણે વાત કરીએ સંશ્લેષિત રેસાના ગુણધર્મો. હવે અગાઉના લેક્ચરમાં પણ મેં વાત કરી હતી ને, અત્યારે પણ ફરીથી વાત કરું છું, સંશ્લેષિત રેસા એટલે કૃત્રિમ રેસા. બરોબર છે? સંશ્લેષિત રેસા એટલે કૃત્રિમ રેસા. તો સંશ્લેષિત રેસાના ગુણધર્મો, તો સંશ્લેષિત એની અંદર જોઈએ તો સંશ્લેષિત રેસાઓની અનન્ય ખાસિયતોના કારણે, અનન્ય એટલે એકથી વધારે ખાસિયતોના કારણે તે પહેરવાના કાપડ તરીકે ખૂબ જ લોકપ્રિય બનાવેલ છે. એટલે પહેરવાના કાપડ તરીકે એનો સૌથી વધારે ઉપયોગ થાય છે. કેમ? કારણ કે એની ખાસિયતો કેવી છે? વધારે છે. કઈ કઈ ખાસિયતો છે? તો સંશ્લેષિત રેસામાંથી બનાવેલા જે કપડાં એ ઝડપથી સુકાઈ જાય છે, સાથે ટકાઉ છે, લાંબા સમય સુધી ચાલે એવા છે, ઓછા ખર્ચાળ છે, મતલબ સસ્તા છે, સરળતાથી ઉપલબ્ધ છે, બધી જગ્યાએ તમને સરળતાથી મળી જાય છે, અને સાચવવા કેવા છે? એને ખૂબ સહેલા છે. તો આ ખાસિયતોના કારણે સંશ્લેષિત રેસામાંથી બનાવેલા જે કપડાં છે, બરોબર, એ ખૂબ જ લોકપ્રિય છે. બરોબર, એનો વધારે માત્રામાં ઉપયોગ થાય છે, વધારે ઉપયોગ થાય છે. કેમ? કારણ કે ઝડપથી સુકાઈ જાય છે, ટકાઉ છે, ઓછા ખર્ચાળ છે, સરળતાથી ઉપલબ્ધ છે, અને એને સાચવવા સહેલા છે. તો આ શું છે? એક પ્રકારના સંશ્લેષિત રેસાના ગુણધર્મો. બરોબર, તમને કદાચ પ્રશ્ન પૂછશે કે સંશ્લેષિત રેસાના ગુણધર્મો કયા છે, તો સંશ્લેષિત રેસાઓની અનન્ય ખાસિયતોના કારણે તે પહેરવાના કાપડ તરીકે ખૂબ જ લોકપ્રિય બનાવે છે, એટલે કે પહેરવાના કાપડ તરીકેનો સૌથી વધારે ઉપયોગ થાય છે. ગુણધર્મોમાં વાત કરીએ તો પહેલું, એ ઝડપથી સુકાઈ જાય છે, ટકાઉ છે, ઓછા ખર્ચાળ છે, સરળતાથી ઉપલબ્ધ છે, અને એને સાચવવા પણ ખૂબ સહેલા છે. બરોબર છે? તો આપણે સંશ્લેષિત રેસાના ગુણધર્મો વિશે સમજ્યા. બીજું કે પ્લાસ્ટિક, તો પ્લાસ્ટિક વિશે સમજવું છે. તો પ્લાસ્ટિક વિશે સમજતા પહેલા થોડી વાત કરીએ, તો તમે ઘર વપરાશની અંદર તમે સૌથી વધારે નજર કરશો તો સૌથી વધારે નજર કરતા સૌથી વધારે વસ્તુઓ શામાંથી બનેલી જોવા મળે છે, તો પ્લાસ્ટિકમાંથી. તમે ઘરની અંદર દાખલા તરીકે નજર કરો તો પ્લાસ્ટિકની ડોલ છે, પ્લાસ્ટિકના તગારા છે, બરોબર, પ્લાસ્ટિકની રકાબી, પ્લાસ્ટિકની ડીશ, બરોબર, ઘણી બધી વસ્તુઓ, પુષ્કળ પ્રમાણમાં વસ્તુઓ કે જે સૌથી વધારે એ શામાંથી બનેલી જોવા મળે છે, તો પ્લાસ્ટિકમાંથી બનેલી જોવા મળે છે. હવે પ્લાસ્ટિકની અંદર એકમોની ગોઠવણી થયેલી હોય છે, એમાં પહેલી ગોઠવણી છે રેખિક. તો રેખિક જેની અંદર ગોઠવણી કયા પ્રકારની હોય છે, તો એક એકમની બાજુમાં બીજો એકમ, એની બાજુમાં ત્રીજો એકમ, એ પ્રકારે સીધી લાઈનમાં એની એકમની ગોઠવણી થયેલી હોય છે. એટલા માટે એની ગોઠવણી કેવી છે? રેખિક. રેખિક એટલે કે સીધી રેખામાં એની ગોઠવણી થયેલી હોય છે. આ પહેલો પ્રકાર છે. જ્યારે બીજા પ્રકારમાં ગોઠવણી, પ્લાસ્ટિકના એકમોની ગોઠવણી કેવી હોય છે, તો અરેખિક હોય છે. એક સીધી હરોળ હોય છે, એક રેખા હોય છે, એની નીચે એવા એવા એકમો એ બીજી હરોળની અંદર ગોઠવાયેલા હોય છે, જેને આપણે અરેખિક અથવા તો ક્રોસ લિંક્ડ ગોઠવણી કહીએ છીએ. બરોબર છે? તો આ પ્લાસ્ટિકની અંદર એકમોની ગોઠવણી, પહેલી રેખિક, રેખિક કે જેની અંદર એકમોની ગોઠવણી સીધી રેખામાં હોય છે, અને બીજી ગોઠવણીની અંદર અરેખિક કે જેની અંદર એક હરોળ હોય છે, એક રેખા હોય છે, એની અંદર એકમો ગોઠવાયેલા હોય છે, એવા એવા જ એકમો એ એની નીચેની લાઈનની અંદર, નીચેની રેખાની અંદર ગોઠવાયેલા હોય છે, જેને આપણે અરેખિક અથવા તો ક્રોસ લિંક્ડ તરીકે ઓળખીએ છીએ. બરોબર છે? જોઈએ મિત્રો પ્લાસ્ટિક, તો સંશ્લેષિત રેસાની જેમ, એટલે કે કૃત્રિમ રેસાની જેમ, પ્લાસ્ટિક એ પણ એક પોલિમર જ છે. શું છે? પોલિમર. પોલિમર એક ગ્રીક ભાષાનો શબ્દ છે, જેમાં પોલીનો અર્થ થાય છે ઘણા, અને મર એટલે નાનકડો ભાગ. બરોબર છે? તો સંશ્લેષિત રેસાની જેમ આ પ્લાસ્ટિક એ પણ શું છે? એક પ્રકારનું
પોલિમર જ છે, એની અંદર એક જેવો જ એકમો એ અનેકવાર એનું પુનરાવર્તન થાય છે. એક એકમ છે એના જેવો જેવો બીજો એકમ એના જેવો ત્રીજો, બરોબર, એકના એક એકમનું વારંવાર પુનરાવર્તન થાય છે. એટલા માટે પ્લાસ્ટિક શું છે, એક પ્રકારનું પોલિમર છે, બરોબર છે. દરેકમાં પ્લાસ્ટિકના એકમોની ગોઠવણી એક સમાન હોતી નથી. દરેક પ્લાસ્ટિકના જે વસ્તુઓ છે એની અંદર જે એકમોની ગોઠવણી જે એક સમાન રીતે થયેલી હોતી નથી. તો કેવી હોય છે, તો કેટલાકની અંદર ગોઠવણી એ રૈખિક હોય છે, જ્યારે કેટલાકની અંદર ગોઠવણી એ અરૈખિક હોય છે, એટલે કે આ પ્રકારે, બરોબર છે. તો કેટલાક પ્લાસ્ટિક કે જેની અંદર ગોઠવણી રૈખિક હોય છે, જ્યારે બીજાની અંદર ગોઠવણી કેવી હોય છે, અરૈખિક ગોઠવણી હોય છે, બરોબર છે. સાથે પ્લાસ્ટિકની વસ્તુ એ શક્ય તેટલા આકાર અને કદની અંદર ઉપલબ્ધ હોય છે. ગમે તે આકારની અંદર અને ગમે તે કદની અંદર પ્લાસ્ટિકની વસ્તુઓ એ બનાવી શકાય છે. એનો કોઈ આકાર એનો કોઈ કદ એ ફિક્સ હોતો નથી. ગમે તેટલા આકારની અંદર, શક્ય હોય તેટલા આકારની અંદર અને કદમાં ઉપલબ્ધ હોય છે. સાથે પ્લાસ્ટિકને સરળતાથી કોઈ પણ ઘાટમાં ઢાળી શકાય છે. કોઈ પણ ઘાટમાં એટલે કે કોઈ પણ આકારમાં એને ઢાળી શકાય છે. જેવા આકારની અંદર ઢાળો એવો આકાર એ ધારણ કરે. ધારો કે તમે ચોરસ પાત્રમાં ઢાળો છો તો એ ચોરસ આકાર ધારણ કરશે. ગોળ પાત્રમાં તમે ધારણ કરો છો પ્લાસ્ટિકને તો એ ગોળ આકાર ધારણ કરશે, બરોબર છે. તો પ્લાસ્ટિકને કોઈ પણ ઘાટમાં સરળતાથી ઢાળી શકાય છે, એટલે કે કોઈ પણ ઘાટ એટલે કે કોઈ પણ આકારમાં એને સરળતાથી ઢાળી શકાય છે, બરોબર. સાથે પ્લાસ્ટિકને રીસાયકલ કરી શકાય છે. રીસાયકલ કરી શકાય છે એટલે, તો જો કોઈ વસ્તુ તમારા ઘરમાં પ્લાસ્ટિકની વસ્તુ છે, સપોઝ એ તૂટી ગઈ છે, તો એને ઓગાળી અને એમાંથી પ્લાસ્ટિકની બીજી વસ્તુ તૈયાર કરી શકાય છે, જેને આપણે કહીએ છીએ રીસાયકલ કરી શકાય છે. પુનઃચક્રીયકરણ, બરોબર, રીસાયકલ કરી શકીએ છીએ. સાથે ફરીવાર એને વાપરી પણ શકાય છે. પ્લાસ્ટિકની વસ્તુ કે જેનો ફરીથી એનો ઉપયોગ થઈ શકે છે, રંગી શકાય છે, બરોબર, પીગાળી શકાય છે, કોઈ પાતળા પડમાં એને ઢાળી પણ શકાય છે અને એમાંથી વાયર પણ બનાવી શકાય છે. અને તમે જોતા હશો ઘર વપરાશની અંદર, બરોબર, જે પણ કંઈ વાયર હોય તો એ વાયર ઉપર પ્લાસ્ટિકનું આવરણ ચઢાયેલું હોય છે, તો એ વાયર બનાવવા માટે પણ આ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. તો અહીંયા એને ગુણધર્મો છે કે પ્લાસ્ટિક એને રીસાયકલ કરી શકાય છે, ફરીથી એને વાપરી શકાય છે, રંગી શકાય છે, કોઈ પણ રંગની અંદર એને રંગી શકાય છે, પીગાળી શકાય છે, પાતળા પડમાં ઢાળી શકાય છે અને એમાંથી વાયર પણ બનાવી શકાય છે. અને એટલા જ માટે એનો ઘણા બધા ઉપયોગોની અંદર એનો ઉપયોગ થઈ શકે છે. મતલબ ઘણી બધી ચીજવસ્તુઓ બનાવવા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ થઈ શકે છે, બરોબર છે. તો એક આ પ્લાસ્ટિકના ગુણધર્મો છે, બરોબર, યાદ રાખજો, બરોબર. સાથે કોઈ પણ આકારની અંદર એને ઢાળી પણ શકાય છે, આ પણ એક એનો ગુણધર્મ છે, બરોબર. ગમે તેટલા આકાર તથા કદની અંદર ઉપલબ્ધ હોય છે, આ પણ એક એનો ગુણધર્મ છે, બરોબર છે. અને હવે પોલિથીન વિશે આપણે સમજવું છે. તો પોલિથીન, તો એની સંધિ છૂટી પાડો તો પોલી પ્લસ ઇથીન, બરોબર, પોલી પ્લસ ઇથીન, બરોબર, એટલે શું, તો પોલિથીન, બરોબર, કે જે સાનું ઉદાહરણ છે તે એક પ્લાસ્ટિકનું જ ઉદાહરણ છે. આ પોલિથીન છે એ પોલિથીન એ સાનું ઉદાહરણ છે, પ્લાસ્ટિકનું ઉદાહરણ છે. એનો ઉપયોગ ક્યાં થાય છે, તો સામાન્ય વપરાશમાં ઉપયોગમાં આવતી પોલિથીન બેગ બનાવવા એનો ઉપયોગ થાય છે. પોલિથીન બેગ બનાવવા એટલે પ્લાસ્ટિકની કોથળી બનાવવા. તમે બજારમાં જાઓ તો શાકભાજી લેવા જાઓ છો તો એ જે તમને જબલા આપે છે, પ્લાસ્ટિકના જે જબલા એ શેમાંથી બનેલા હોય છે, પોલિથીનના બનેલા હોય છે. તો આ પોલિથીનનો ઉપયોગ શું છે, પોલિથીન બેગ બનાવવા એનો ઉપયોગ થાય છે, બરોબર છે. તો અહીંયા આપણે સંશ્લેષિત રેસાના ગુણધર્મો વિશે સમજ્યા, પ્લાસ્ટિક વિશે સમજ્યા અને છેલ્લે આપણે પોલિથીન વિશે સમજ્યા, બરોબર. પેજ નંબર 36 એટલે 36 નંબરના પેજ ઉપર તમને આપેલું છે સંશ્લેષિત રેસાના ગુણધર્મો, બરોબર, પ્લાસ્ટિક, બરોબર, 36 નંબરના પેજ પર આપેલું છે. ટેક્સ્ટબુકમાંથી એને સાથે વાંચી લેજો, શાંતિથી સમજી લેજો, બરોબર. ખ્યાલ ના આવે તો વિડીયોને પોઝ કરી અને સ્ટોપ કરીને પણ તમે સમજી શકો છો, બરોબર છે. તો અહીંયા ગુણધર્મો એ ધ્યાન રાખજો. અહીંયા પ્લાસ્ટિકના ગુણધર્મોની અંદર એક આ પહેલો ગુણધર્મ છે, એને ગમે તેટલા આકારની અંદર કદની અંદર ઉપલબ્ધ છે, કોઈ પણ ઘાટમાં આકારમાં સરળતાથી ઢાળી શકાય છે, બરોબર છે, રીસાયકલ કરી શકાય છે, વાપરી શકાય છે ફરીથી, કોઈ પણ રંગમાં રંગી શકાય છે, પીગાળી શકાય છે અને પાતળા પડમાં
ડાળી શકાય છે અને વાયર બનાવવા માટે પણ એનો ઉપયોગ થઈ શકે છે. બીજું કે પ્લાસ્ટિક એ પણ શું છે, એક પ્રકારનું પોલિમર જ છે, બરોબર છે. એમાં એકમોની ગોઠવણી એક સમાન નથી. તો કેવી હોય છે, તો કેટલાકની અંદર રેખીક જ્યારે બીજામાં અરેખીક હોય છે, બરોબર છે. ઓકે, તો આપણે અહીંયા સંશ્લેષિત રેસા, સંશ્લેષિત રેસાના ગુણધર્મો અને પ્લાસ્ટિક અને પોલિથીન વિશે સમજ્યા, બરોબર છે. અને પછીના નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે, નવા મુદ્દા સાથે, નવા વિડીયો સાથે મળીશું. થેન્ક યુ.